શિયાળામાં સૌથી વધારે ખવાતી લીલવાની કચોરી બનાવીશું, જે ખાવામાં એકદમ ખસ્તા છે. તો ગુજરાતીઓનો ફેવરેટ લીલી તુવેરની કચોરી બનાવવાના છે. તો લીલી તુવેરની કચોરી બનાવવા માટે આપણે જોશે એકદમ ફ્રેશ લીલી તુવેરના દાણા. આની અંદર તમે આગળ 1 કિલો એકલા તુવેરના દાણા લીધા છે. તમે આમાં થોડા વટાણાનો ઉપયોગ કરી શકો છો. તો બસ આ રીતે તમારે મરચા કટર લેવાનું છે અને એમાં બધા દાણાને ક્રશ કરી લેવાનું છે. મિક્સરમાં બિલકુલ ના કરતા, નહીં તો પેસ્ટ થઈ જશે. તો આ રીતે એનું જે પરફેક્ટ ટેક્સચર આવે છે લીલી તુવેરનું, એટલા માટે મેં એમાં ક્રશ કર્યું છે. કઢાઈની અંદર લગભગ 3 મોટી ચમચી જેટલું તેલ મૂકીશું, 1 ચમચી જેટલું જીરું મૂકી દઈશું. જીરું થઈ જાય એટલે 2 મોટી ચમચી મરચાંની પેસ્ટ ઉમેરી છે અને થોડોક નાનો આદુનો ટુકડાની પેસ્ટ ઉમેરી છે. બધુંને આપણે શેકાવા દઈશું. આમાં મેં લસણનો ઉપયોગ નથી કર્યો, તમને લસણ ભાવતું હોય તો તમે આમાં ઉમેરી શકો છો. આ બધું શેકાઈ ગયું છે, તમે જોઈ શકો છો. ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે. હવે 1 ચમચી સફેદ તલ ઉમેરી દેવાના છે, એને પણ સાથે જ આપણે શેકી લઈશું. આ શેકાઈ જાય એટલે જે આપણે લીલી તુવેરનો ક્રશ કરીને રાખેલું છે તે બધું જ આની અંદર ઉમેરી દેવાનું છે. ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રકારનું પાણી આમાં યુઝ નથી કરવાનું, અમને આપણે તેલમાં જ શેકાવા દેવાનું છે. એટલે તેલનો થોડો વધારે ઉપયોગ કરવાનો, જેથી આ લીલેલ તુવેરના દાણા જે છે તેલમાં શેકાય છે. ટોટલ લગભગ 10 મિનિટ જેટલો સમય લાગશે. તો આ રીતે તમારે વચ્ચે વચ્ચે એને હલાવતું રહેવાનું છે, એનો કલર ચેન્જ થઈ જશે. હવે આપણે મીઠું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે, કાં તો પછી 2 ચમચી જેટલું. હવે ફરીથી એકવાર મિક્સ કરી લઈએ. જ્યારે તમે આ ટેસ્ટ કરશો ને તો એકદમ સરસ સોફ્ટ થઈ જશે એટલે તમારે સમજી લેવું કે આ ચડી ગયું છે અને તુવેરના દાણા ફ્રેશ હશે એટલે એને વાર નહીં લાગે. તો આ બધું મિક્સ થઈ ગયું છે. હવે લાસ્ટમાં આપણે ગરમ મસાલો ઉમેરી દેવાનો છે 1 ચમચી. 2 મોટી ચમચી ખાંડ ઉમેરી દઈશું અને 2 ચમચી જેટલા કાજુના ટુકડા ઉમેરી દઈશું અને લગભગ 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું. તો જે કચોરીનો માવો હોય તેનો ટેસ્ટ થોડો આગળ પડતો હોય એટલે બધું આપણે થોડું આગળ પડતું ઉમેરવાનું, જેથી એનો ટેસ્ટ એકદમ પરફેક્ટ આવે અને એકદમ સ્વાદિષ્ટ આપણી કચોરી લાગે. તો તમારે ટેસ્ટ કરી અને ચેક કરી લેવાનું, કંઈ પણ ઓછું લાગે, ખટાશ, ગળપણ, તીખાશ, તો તમારે લાસ્ટમાં ઉમેરી દેવાનું છે અને ફ્રેશ કાપેલા ધાણા ઉમેરી. તો આપણું આ કચોરીનો માવો જે છે તૈયાર થઈ ગયો છે. તમે આને ફ્રીઝર પણ કરી શકો છો, જ્યારે પણ ખાવાનું મન થાય તો તમે આ કચોરી બનાવી શકો છો. તો હવે આ ઠંડુ થઈ જાય પછી આપણે એનો આપણે કચોરી બનાવવાના છે. એના માટે હવે આપણે લોટ બાંધવાના છે. તમે આમાં બટાકો પણ ઉમેરી શકો છો. 1/2 કપ મેંદો લીધો છે અને 1/2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. તમે 1 ઘઉંના લોટથી પણ કચોરી બનાવી શકો છો. 1 ચમચી મીઠું નાખી દઈશું અને 1/2 ચમચી આગળ અજમાને ક્રશ કરીને ઉમેરી દેવાનો છે. અજમાથી એકદમ સરસ ફ્લેવર આવે છે અને સરસ. હવે લોટ બાંધવા માટે મુઠ્ઠી પડતું મૌન રાખવાનું છે. તો અહીં આગળ આપણે 2 મોટી ચમચી તેલ ઉમેર્યું છે, તેલનો જ ઉપયોગ કર્યો છે. હવે સરખી રીતે બધું મિક્સ કરી લઈશું. જો તમને એવું લાગે કે જો મૌન મુઠ્ઠી પડતું ના હોય તો તમે થોડું તેલ ઉમેરી શકો છો. અહીં આગળ તમે એકદમ સરખી રીતે 1 મેંદાથી પણ લોટ બાંધી શકો છો. થોડું થોડું પાણી લઈ અને આપણે લોટ બાંધવાનો છે. તો બહુ ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. સરસ એને મસળીને કેળવી લઈશું. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો લોટને મેં આગળ બાંધી લીધો છે. તો એકદમ સરસ લોટ આપણો મસળાઈને સેટ થઈ જશે. તો આ રીતે તમારે એને સરસ કેળવી લેવાનો છે. ઉપરથી થોડુંક તેલ લગાવી દેવાનું જેથી એકદમ સરસ રીતે એ સેટ થઈ જાય. તો સેટ થવા માટે લગભગ એને તમારે આ રીતે મિક્સ કરી 10-15 મિનિટ જેવું સેટ કરી લેવાનું છે. અહીંયા આગળ આપણું જે મિશ્રણ છે આપણે કચોરીનું તે ઠંડુ થઈ ગયું છે. તો એમાંથી તમારે નાના નાના બોલ્સ તૈયાર કરી લેવાના છે. જો તમારું છૂટું પડતું હોય મિશ્રણ તો તમારે થોડા પલાળેલા પૌઆ નાખીને બાઇન્ડ કરી શકો છો, કાં તો તમે બાફેલું બટાકું પણ નાખી શકો છો. પણ આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ એ બાઇન્ડ થઈ જાય છે. નાના નાના બોલ્સ વાળી લીધા છે. હવે આપણે અહીં આગળ સરખી રીતે આપણો લોટ પણ સેટ થઈ ગયો છે. તો ચાલો હવે નાની નાની પૂરી વાળી અને આપણી કચોરી બનાવી લઈએ. સવારમાં નાસ્તામાં જો મળી જાય કચોરી તો ખાવાની કંઈક મજા જ કંઈક અલગ છે. તો બસ અહીં આગળ મેં લોટને સેટ કરી નાના નાના લુવા તૈયાર કરી લઈશ અને હવે પૂરી જેવું આપણે વણી લેવાનું છે. તો ચાલો હવે આપણે કચોરી પણ બનાવી લઈશું. તો આ રીતે તમારે થોડી મોટી પૂરી વણી લેવાની છે. જે આપણે બોલ્સ બનાવીને રાખેલા છે તે આ રીતે લગાવી અને ઉપરથી સરસ આપણે કવર કરી લેવાનું છે. તમે આ રીતે બોલ્સ બનાવીને રાખશો ને તો કચોરી બનાવવામાં એકદમ ઇઝી રહેશે અને જે આપણું પડ છે તે છૂટું પણ નહીં પડે. તો બસ વધારાનો લોટ કાઢી લો, સરખી રીતે તમારે એને પેક કરી અને થોડું પ્રેસ કરી લો. તો સેમ ટેકનિકથી તમારે બધી કચોરી બનાવી લેવાની છે અને સાથે સાથે તળતું પણ જવાનું છે. તો બસ આ જ રીતે હું બધી કચોરી બનાવી લીધી છે, તમે જોઈ શકો છો. તો ચાલો તેલ પણ આવી ગયું છે ગેસની આંચ મીડિયમ રાખીને.
એને તળી લેવાની છે. તળવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની, એને ગેસની આંચ મીડિયમ રાખીને તળવાની છે, જેથી એકદમ સરસ એ ખસ્તા અને ખાવામાં એકદમ ક્રિસ્પી બને. તો બસ આ જ રીતે તમારે પલટાવવાનું છે. હલકી તમારી ગોલ્ડન બ્રાઉન કલરની કચોરી થઈ જાય એટલે તમારે સમજી લેવું કે આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે. આપણી આ લીલવાની કચોરી બનાવીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, તમે લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો, ઇવન તમે કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. તો રેસિપીને ચોક્કસથી ટ્રાય કરજો, વિડીયોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે, ત્યાં સુધીને આવજો.